અસ્સલામ વાલેકુમ બાળકો, જુનિયર કેજીમાં ગુજરાતીનો પીરિયડ છે તો ગુજરાતીમાં આજે આપણે શું શીખીશું? બ બકરીના બ પછી આપણે શું આવ્યા? ભ ભમેડાનો ભ, તો લખીશું ને કે તે લખવાનું છે ભ ભમેડાનો ભ. પહેલાં અડધો રકાર, પછી લીટી આમ ઊભી લીટી કરી દેવાની. અડધો રકાર ભ ભમેડાનો ભ, ભ ભમેડાનો ભ, અડધો રકાર અને ઉપર આડી લીટી ઊભી આમ કરી દેવાની. ભ ભમેડાનો ભ, ભ ભમેડાનો ભ, અડધો રકાર ઉપર લીટી આમ કરી દેવાની ઊભી લીટી. અડધો રકાર અને ઊભી લીટી, અડધો રકાર અને ઊભી લીટી. શું કહેવાય? ભ ભમેડાનો ભ, ભ ભમરાનો ભ, ભ ભમેડાનો ભ, ભ ભીંડાનો ભ. તમારી મમ્મી ભીંડા બનાવે છે ને, શું કહેવાય? ભ ભીંડાનો ભ. ભ ભેંસ જોઈ છે બાળકો તમે? ભ ભેંસનો ભ, ભ ભમેડાનો ભ. ભમેડો ફેરવો છો ને તમે? શું કહેવાય? ભ ભમેડાનો ભ. કે તે લખીશું અડધો રકાર અને ઊભી લીટી. અડધો રકાર પાડવાનો અને ઊભી લીટી જોઈન્ટ કરી દેવાની. અડધો રકાર પાડીને ઊભી લીટી જોઈન્ટ કરી દેવાની. ભ ભમેડાનો ભ, ભ ભમડાનો ભ, ભ ભમરાનો ભ, ભ ભમરાનો ભ. શું કહેવાય બાળકો? ભ ભમડાનો ભ, ભ ભમડાનો ભ, ભ ભમરાનો ભ, ભ ભમરાનો ભ. કે તે લખવાનું છે અડધો રકાર અને ઊભી લીટી જોઈન્ટ કરી દેવાની. ભ ભમડાનો ભ, ભ ભમરાનો ભ, અડધો રકાર અને ઊભી લીટી જોઈન્ટ કરી દેવાની. અડધો રકાર અને ઊભી લીટી એને જોઈન્ટ કરવાની. બાળકો એ રીતે ક્લાસવર્કમાં તમારે આખું પેજ ભરીને ભ ભમરાનો ભ લખવાનું છે અને હોમવર્કમાં તમારે આખું પેજ ભરીને આ જ લખવાનું છે. અલ્લાહ હાફિઝ.